नमस्कार, स्वागत है तमारू SSMS एजुकेशन यूट्यूब चैनल में। आज आप जोवाना छे धोरण 5 नु सुंदर मजानु पर्यावरण नु समग्र सोल्यूशन साथे रिविजन पण जोवाना छे। विद्यार्थी मित्रों, तमने आ चैनल जो गमे छे नीचे आपेलू लाल कलर नु बटन ए अवश्य दबावी देजो। आवा सुंदर मजाना वीडियो अमे तमारी साथे आए लईने आवता रहेशुं। तो चलो वीडियो नी शुरुआत करिए। तो विद्यार्थी मित्रों, जोईए आपणे धोरण 5 नुं पर्यावरण नुं सोल्यूशन जोईए के योग्य विकल्प पसंद करीने मने ओळखवाना छे। प्रथम जो जुओ, माछली, स्लोथ, वाघ, मच्छर अने कीड़ी। तो हूँ जुओ, प्रथम जोईए, हूँ वधारे समय सुधी वृक्षनी डाळी पर ऊंधा माथे लटकी रहूं छूं, एने शुं कहेवाय छे? तो के स्लोथ कहे छे। ત્યારબાદ આપણે જોઈએ કે હું રાત્રે માણસ કરતા 6 ગણું સારું જોઈ શકું છું, તો આવું કોણ જોઈ શકે છે? તો વાઘ જોઈ શકે છે। ત્યારબાદ આપણે જોઈએ કે હું વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપું છું, તો આ કોણ ચેતવણી આપે છે આપણને? તો કે માછલી આપણને ચેતવણી આપે છે। ત્યારબાદ આપણે જોયું કે હું માણસને શરીરના તાપમાન પરથી શોધું છું, તો મચ્છર આપણને તાપમાન પરથી શોધે છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ કે હું સુગંધથી રસ્તો શોધી કાઢું છું, તો આ કોણ રસ્તો શોધે છે? તો કીડી શોધે છે। ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ કે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો કોને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે, શા માટે? તો આપણે જેનો જવાબ જોઈએ કે અળસિયાને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે। કેમ કે તે જમીનને પોચી અને ફળદ્રુપ્ત કરવામાં ખેડૂતને મદદ કરે છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે બીજનો ફેલાવો કઈ રીતે થાય છે, તો આમાં જવાબ તમારે લખવાના છે કે બીજનો ફેલાવો કઈ રીતે થાય। તો અલગ અલગ તમે જવાબ લખી શકો છો કે મચ્છર દ્વારા થાય, પવન દ્વારા થાય, આ ઘણી બધી રીતે બીજનો ફેલાવો થતો આપણને જોવા મળે છે। ત્યારબાદ આપણે વાત કરીએ ગુજરાન ચલાવવા માટે મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવાતા 4 પ્રાણીઓના નામ જણાવો। તો ગુજરાન ચલાવવા આપણે કોનો ઉપયોગ કરીએ, ગાયનો, ભેંસનો, બળદનો, બકરીનો, આ બધા જે પ્રાણીઓનો ગુજરાન ચલાવવામાં ઉપયોગ કરીએ છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના નીચે જમણી બાજુ લાલ કલરનું બટન આવેલું છે, તો એ તો દબાવવાનું ભૂલશો જ નહીં, કારણ કે તમને આવા સુંદર મજાના વિડીયો તમારી સાથે અમે લઈને આવવાના છીએ। હજુ તો ઘણા બધા અભ્યાસક્રમ ચલાવવાના છીએ, તો એ દબાવવાનું ભૂલશો નહીં, ઘંટડી પણ સાથે સાથે દબાવી દેવાની, બહુ મજા આવશે। આગળ ચલો આપણે વાત કરીએ, નીચે આપેલ જુદી જુદી ખાદ્ય સામગ્રીને સ્વાદ અનુસાર વર્ગીકૃત કરો। તો લીંબુ, આંબળા, મધ, કારેલા, મરચા, ગોળ, લવિંગ, ખાંડ, મીઠું અને અજમો। તો આ જે આપેલા છે એને સ્વાદના આધારે શું કરવાના છે, અલગ કરવાના છે। ખારો સ્વાદ કોનો હોય, તો કે મીઠુંનો. ખાટો સ્વાદ કોનો હોય, તો લીંબુ અને આંબળાનો. મીઠો સ્વાદ કોનો હોય, મધ, ગોળ અને ખાંડનો. કડવો સ્વાદ કોનો હોય, તો કે કારેલાનો. તીખો સ્વાદ કોનો હોય, તો કે મરચા, લવિંગ અને અજમાનો. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ, જુઓ વિદ્યાર્થી મિત્રો, કે ઘઉં વાવવાથી શરૂ કરીને રોટલી બનાવવા સુધીની આખી પ્રક્રિયાને ઓછામાં ઓછા 5 તબક્કા ક્રમિક રીત જણાવો। તો સૌ પ્રથમ તો આપણે શું કરવું પડે, કે સૌ પ્રથમ ઘઉંનું બિયારણ ખેતરમાં રોપવું પડે, પછી એ ઘઉંનું રોપ્યા બાદ ઘઉંના રોપા મોટા થતાં નીંદણ કામ કરવું અને પાણી આપવું પડે, પછી આપણે તૈયાર થયેલ પૂંખને થ્રેસરમાં નાખીને અલગ કરવા પડે, પછી ઘઉંને દળાવવા માટે ચક્કીમાં લઈ જવા પડે, અને પછી ઘરે રોટલી બાંધવી પડે, અને પછી આપણે ફટાફટ ખાઈ જવાની હોય છે। તો 5 તબક્કા હોય છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે નીચે આપેલા અવિભાગમાં ખાદ્ય સામગ્રી અને વિભાગમાં જેની જાળવણીની રીત આપેલ છે તેને આધારે યોગ્ય જોડકા જોડો। તો શું કીધું છે, પ્રથમ બટાકા, તો બટાકા માટે 3 નંબરનું આવે, સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખો, પછી બીજું લીલી મેથી, તો લીલી મેથી બંધ વાસણમાં રાખો, ત્યારબાદ ખીચડી, તો કે વાટકામાં ભરી તેને વાટકો પાણી ભરેલા વાસણમાં મૂકી રાખો એટલે ઠંડી થઈ જાય, ત્યારબાદ આપણે દૂધને ઉકાળીને રાખો, ત્યારબાદ આપણે મગની વાત કરીએ, તો કે મગ પારાની ગોળીઓમાં મૂકવાનું છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ વાત કરીએ કે જુઓ વિદ્યાર્થી મિત્રો, ધોરણ જે 5નું પર્યાવરણ છે આપણને આટલું જોવા મળે છે, આ ધોરણ 5નું પર્યાવરણ છે, હજુ તો ઘણા
ઘણા બધા વિડીયો અમે તમારી સાથે લઈને આવવાના છીએ. અમને ખ્યાલ છે તમને બહુ જ મજા આવી હશે, તો તમારા મિત્રો સુધી તમે કહેજો કે આ ચેનલમાં સુંદર મજાના વિડીયો આવે છે, તો તમે તમારા પપ્પાને કે તમારા મમ્મીને કે તમે તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરશો. થેન્ક યુ, મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.